एक तो लागत के अनुसार हमें लाभकारी मूल्य मिले, दूसरा जो कृषि यंत्र है उस पर GST मुक्त हो। मुझे शेर याद आ गया, क्योंकि पहले माननीय प्रधानमंत्री जी ने वादा किया था किसानों की आय दुगनी करेंगे, ये ऐसे मैंने कहा काम करो ऐसा कि पहचान बन जाए। ये मोदी जी काम तो ऐसा करो कि जो पहचान बन जाए, कदम रखो ऐसा कि निशान बन जाए। फिर जिंदगी तो सब भी काट लेते हैं, जिंदगी जियो ऐसा कि मिसाल बन जाए। केंद्र सरकार आयोजित भारतीय किसान संघ ने जे रेली नु आयोजन थियो ए संगठन मजबूत बनावा माटे अने खेडूतोना जे प्राण प्रश्नों नु वाचा आपवा माटे शक्ति प्रदर्शन नु जे कार्यक्रम आजनो गोठवणो ए खूब सारी संख्या में गोठवणो, खूब विशाल संख्या में लोको पोताना खर्चे आया अने संगठन नो प्रभाव उभो करवा माटे खूब प्रयत्नों करी अने दरेक राज्यों खेडूतो दिल्लीनी अंदर एकदम गोठवाई गया अने खूब मोटी संख्या में एटले कि 2 लाख थी पण वधारे संख्या में खेडूतो आया अने भारतीय किसान संघ मजबूत बनावा माटे नो जे कार्यक्रम हतो एने सारी रीते सफल बनायो। कितने प्रांत से किसान आए थे? हाँ, लगभग कोई राज्य टळ्युं नथी, लगभग 2-3 राज्यों कदाच टळ्यो हूँ, बाकी नो बधो ज राज्यों। आपकी मुख्य मागणी कौन सी है? मुख्य मागणी तो आपणो GST छे, पछी बीजा केटलाक प्रश्नो छे, भाव नो प्रश्न छे। मोदी सरकार के सामने कुछ कहना है आपको? हाँ, मोदी सरकार ना सुधी पण आपणे आवाज पहोंचाडशुं संगठन द्वारा। अखिल भारतीय किसान संघ भारत लेवले जे कई 19 डिसेम्बर 2022 नो जे कार्यक्रम आज उजवामां आव्यो एमां खेडूतोना विविध प्रश्नों भारत सरकारनी जवाबदारीमां आवे छे एनो निकाल करवा माटे नेचरनी सरकारो राज्य सरकारों रजूआतो करवा छतांय कोई प्रश्नों हल थता नथी। भारतीय किसान संघ देश लेवले कार्यक्रम आज दिल्लीनी अंदर रामलीला मैदानी अंदर कार्यक्रम गोठवा तो वधारे वधारे संख्या 2.5 लाख उपर खेडूतो दरेक राज्यनी अंदर बधा स्वयंभू खर्चे उमटी पड़ा था अने एवा 5 प्रश्नों एवा महत्वना छे प्राण प्रश्नों खेडूतोना। खेडूतोना औजारोनी सबसिडी नाबूद करवी, GST नाबूद करवो,
અને કિસાન સન્માન નિધિ જે કંઈ ભારત સરકાર તરફથી જે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે એમાં વધારો કરવો, ડબલ કરવી કિસાન સન્માન નિધિ, એ આ બાબતનો કાર્યક્રમ શક્તિ પ્રદર્શન કરવા માટે દિલ્હી રામલીલા મેદાનની અંદર ગોઠવવામાં આવ્યો હતો. કિસાન સંઘ કઈ સાલો સે સરકાર કે સામને આંદોલન ચાલ રહા હૈ, ઇસકા અંત કબ આયેગા? ઓ આયેગા, ઓ શક્તિ કમ પડતી હૈ જિસે જિસે લિયે સે કમ આંદોલન આંદોલન સે વો પ્રાપ્ત હોતી હૈ. ઓર સબ લોગ તો બોલતે હૈ કે યે કિસાન સંઘ ભાજપ કી ભગિની સંસ્થા હૈ. નહીં નહીં, વો તો બોલતે હૈ, વો તો ઉસકો ફાવતે હૈ, ઉસકો મગજ મે હોતે હૈ તો બોલતે હૈ. ભાજપ કો આપ કૈસે જાનતે હો? હમ તો ભાજપ કે કોઈ પોખ નહીં હૈ, વો સંઘ વો વિચાર જુદા હૈ, ઉસકો કિસાન સંઘ કે વિચાર શ્રેણી જુદી હૈ, રાષ્ટ્રીય વિચાર શ્રેણી થી હમ કિસાન સંઘ ચલતે હૈ. તો ભાજપ ભી રાષ્ટ્રીય શ્રેણી સે ચલતા હૈ? હા, નહીં નહીં નહીં, ભાજપ ભી રાષ્ટ્રીય શ્રેણી નહીં, વો ચલતી હૈ, ઉસકી બાત કે વો હમારે કોઈ લેણા દેણા નહીં હૈ. તો સબ લોગ ક્યું બોલતે હૈ, હમારી ભગિની સંસ્થા હૈ. તો બોલતે હૈ તો ઉસકો જ્ઞાન નહીં હૈ. બોલતે હૈ તો ઉસકા પ્રશ્નો કા હલ ક્યું નહીં હોતા? ઉસકો ભગિની સંસ્થા બોલતે હૈ ને તો ઉસકો વો કોઈ ઈર્ષારો હૈ ને વો બોલતે હૈ, બાકી ભગિની સંસ્થા નહીં. કિસાન સંઘ પર તો કોણ ઈર્ષા કરેગા ભાઈ? ઓ કરતા હૈ, અચ્છા અચ્છા મુરાડો હૈ. ઠીક હૈ, ઠીક હૈ. યુપી કે કિસાનો કે તરફ સે યે ચાર માંગે હૈ. એક તો લાગત કે અનુસાર હમે લાભકારી મૂલ્ય મિલે. દૂસરા જો કૃષિ યંત્ર હૈ ઉસ પર જીએસટી મુક્ત હો. મુજે એક શેર યાદ આ ગયા, ક્યોંકિ પહેલે માનનીય પ્રધાનમંત્રી જી ને વાદા કિયા થા કિસાનો કી આય દુગની કરેંગે. યે એસે મેને કહા, કામ કરો એસા કી પહેચાન બન જાય. એ મોદીજી, કામ તો એસા કરો કી જો પહેચાન બન જાય, કદમ રખો એસા કી નિશાન બન જાય. ફિર જિંદગી તો સબ ભી કાટ લેતે હૈ, જિંદગી જીઓ એસા કી મિસાલ બન જાય. યે જો હૈ હમારા સંદેશ હૈ પ્રધાનમંત્રી મોદીજી કા, કે જો ઉન્હોને વાદા અપના કિયા થા વો અપને વાદે પર ખરે નહીં ઉતરે. તો જો કિસાન ભોજન પેટ ભરતા હૈ વો પાણી ભી પિલાના જાનતા હૈ કે પાણી કૈસે પિલાયા જાતા હૈ. તો 2022 મેં તો હમને ખાના ખિલાયા હૈ, પાણી નહીં પિલાયા હૈ. 2024 મેં અગર ઉન્હોને અપના ઇરાદા નહીં બદલા તો મેં અપના પાણી પિલાને કા ઇરાદા ભી નહીં બદલુંગા. ઇસી કે સાથ ભારતીય કિસાન સંઘ જિંદાબાદ, જિંદાબાદ. મેરા સવાલ એ કે જૈસે પ્રધાનમંત્રી તો કહેતે આય દુગની હો ગઈ, યુપી મેં ડબલ ઇન્ડિયન કી સરકાર હૈ, બીજેપી કી સરકાર હૈ, યોગી આદિત્યનાથ જો સીએમ હૈ વો ભી કહેતે કિસાનો કી બાત કરતે, ઉનકી આય દુગની કરને કી બાત કરતે હૈ. આપ યહાં માંગે લેકર આ, અબ આપને કહા કે 2022 ઇલેક્શન સે પહેલે કિસાન આંદોલન લે ગયા તો ઉસકા અસર કહીં ના કહીં દેખને કો મિલા, લેકિન 24 મેં કિસાન ઝાંસે મેં નહીં આયેંગે. યુપી કે કિસાન ઇસકો કૈસે કહેંગે? યુપી કા કિસાન 2022 મેં ભી ઝાંસા એસે દિયા ગયા કે કિસાન કી આમદની દુગની કરેંગે. તો હમ યે સોચ કરકે ચુપ રહ ગયે કે હો સકતા હૈ કે 22 મેં જો ઉત્તર પ્રદેશ કી સરકાર ભારતીય જનતા પાર્ટી આ જાતી હૈ તો હો સકતા હૈ કે હમારે પૂરે ભારત કા જો આય દુગની હોને કી પ્રક્રિયાએં હૈ માનનીય મોદીજી ઓર માનનીય મુખ્યમંત્રીજી કે દ્વારા સંપન્ન હો જાય, લેકિન યે આશા નહીં લગ રહા હૈ. ચોથી યે ચીજ હૈ, इतनी जानवरों से किसानों की क्षति हो रही है, किसान जिसमें अपनी आत्मदाह कर रहे हैं, उससे निजामत मिलने के लिए हमारे प्रधानमंत्री जी मुख्यमंत्री जी पशुआड़ा बनाने की कोशिश कर रहे हैं कि ये सरकारी पैसों के सरकार के द्वारा ये पशु पालन किया जाए, लेकिन सरकार के द्वारा पशुपालन नहीं किया जा रहा है, ये किसानों की हत्या की जा रही है. किसानों की खेती की क्षति इतनी हो रही है जितनी भरपाया नहीं हो पाएगा. जैसे जब चुनाव हुए थे उस समय ये मुद्दा बहुत उठा था कि जानवरों वाला मुद्दा, पूरी की पूरी खेत उजाड़ दे थे, क्या इलेक्शन के बाद से उस पर कोई काम नहीं हुआ? सरकार ने जबकि कहा था उसमें काम नहीं हुआ. नहीं, इलेक्शन के बाद अभी वजह से ये तो केवल हमको जो है झांसा देते हैं